हेलो मित्रों, हूँ छू डीएम पटेल अने तमारू तमारी चैनल डीएम पटेल में स्वागत छे। मित्रों तमने खबर हशे कि अपनी चैनल पर हाल में जे मे 2021 नी अंदर विद्यार्थी परीक्षा आपवाना छे, तो ए विद्यार्थी माटे जे गालानू एसाइनमेंट छे ए गालाना एसाइनमेंट नी अंदर जे पेपरो आप्या छे पेपरोनुं सोल्यूशन चाली रह्युं छे। અને તમને ખબર હશે કે આપણી ચેનલ ઉપર માત્ર ગાલાના નહીં પરંતુ જુદા જુદા મટીરિયલ પેપર છે એ પેપરનું સોલ્યુશન આપણે કરાવવાના છીએ। તો અહીંયા આપણે ઓલરેડી ગાલાનું સેક્શન ચાલુ છે હાલમાં, તો ગાલાના 2 પ્રશ્નપત્ર સોલ્વ થઈ ગયા છે અને આજે આપણે શરૂ કરવાના છીએ ગાલાની અંદરથી વિજ્ઞાન વિષયની અંદર પ્રશ્નપત્ર 3। તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ કે ગાલાની અંદર 2 પ્રશ્નપત્રો સોલ્વ થઈ ગયા છે। જો હજી સુધી તમે એ વિડીયો નથી જોયો તો ઉપર આઈ બટન પર ક્લિક કરી એ વિડીયોને જોઈ શકો છો। અને આજે હું શરૂઆત કરું છું આજ ગાલાની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રશ્નપત્ર 3 એનું સોલ્યુશન। ચાલો તો શરૂઆત કરીએ હેતુલક્ષીની અંદર। સૌથી પહેલાં તમને ખબર છે 6 MCQ આપેલા હશે, ત્યાર પછી 6 ખાલી જગ્યા હશે, ત્યાર પછી 4 ખરા ખોટા આવશે અને લાસ્ટમાં 1-1 માર્ક્સના क्वेश्चन आंसर आवशे। तो चलो पहला थी शुरुआत करूँ छूँ। हूँ अँ पहलो MCQ हूँ वाँची रह्यो छूँ कि कैल्शियम कार्बोनेट ने गरम करवाथी थती प्रक्रिया ए कई प्रक्रिया छे। हवे कैल्शियम कार्बोनेट एटले शू थाय, CaCO3 आपणे एने गरम करवाना छीए। तो ऑप्शन आप्युं छे ए संयोगीकरण, बी विघटन, सी विस्थापन अने डी द्विविस्थापन। हवे सीम्पल छे के CaCO3 ने गरम करता एटले के प्रक्रिया एक ज छे, ए तूटवाना छे अने वधु नीपज बनवानी छे, तो ए प्रक्रियाने आपणे कई प्रक्रिया कहीए छीए? तो आपणे एने विघटन प्रक्रिया कहीए छीए, एटले आनो जवाब आवशे बी विघटन प्रक्रिया। चलो नेक्स्ट एनाथी आगळ वधीए छीए। हवे क्वेश्चन्स आप्यो छे साबुना हाइड्रोकार्बन साथे કયો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે? તમને ખબર હશે આગળ બીજું પ્રશ્નપત્ર ગયું ને એની અંદર ડિટર્જન્ટનો ક્વેશ્ચન્સ હતો સેમ ટુ સેમ, જેમાં આપણે SO3 NA લેતા બંધ કરીને, તો એમ આની અંદર કયો લેવાય? હવે ઓપ્શન આપ્યા છે, પહેલાં જોઈ લઈએ એ SO3 NA બોન્ડ કરીને, બી બોન્ડ COOH NA, સી બોન્ડ CH3 COOH NA અને ડી બોન્ડ CHO NA। તો ડિટર્જન્ટમાં સલ્ફેટ સાથે, તો સલ્ફાઇડ સાથેનો સોડિયમ હોય અને સાબુમાં બોન્ડ COOH NA સાથે હોય, એટલે આનો જવાબ આવશે બી ફોર બોમ્બે। નેક્સ્ટ ત્યાર પછી જોઈએ 3, મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે, એટલે કે રુધિર કયા ભાગમાં ગળાય છે? ઓપ્શન આપ્યા છે એ મૂત્રાશય, બી મૂત્રવાહિની, સી બાઉમેનની કોથળી અને ડી સંગ્રહણ નલિકા। તો તમને ખબર હશે કે આપણે જે મૂત્રપિંડ નલિકાની આકૃતિ બનાવીએ છીએ જેમાં મૂત્રના ગાળણની ક્રિયાની શરૂઆત થાય છે, એ તમને ખબર છે બેવડી દિવાલવાળી પ્યાલાકાર રચના, જેને આપણે શું કહીએ છીએ? બાઉમેનની કોથળી। તો આનો જવાબ આવશે સી બાઉમેનની કોથળી। ચલો નેક્સ્ટ આગળ વધીએ 4 નંબરનો MCQ। નીચેના પૈકી સામાં સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? ફરીથી, નીચે પૈકી સામાં સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? ઓપ્શન એ સૌર કુકર, બી સોલર સેલ, સી સૌર ભઠ્ઠી અને ડી LED। તો સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે એક સોલર પેનલ ભણેલા જ છીએ, અને પેનલ શેની બને છે? તો સોલર સેલની બને છે, એટલે આનો જવાબ શું આવશે? બી સોલર સેલ। નેક્સ્ટ ત્યાર પછી જોઈએ 5 નંબરનો MCQ છે, નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ હોય છે? તો કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો જેનો વક્રી ગુણાંક આપણે કહીએ વધારે હશે, જેમ કે ઓપ્શન જોઈએ એ કાચ, બી પાણી, સી કાર્બન ડાયોક્સાઇડ અને ડી હીરો। તો જવાબ શું આવશે કે હીરાની ઘનતા જે હશે એ સૌથી કેવી હશે? વધુ હશે। ચલો નેક્સ્ટ એનાથી આગળ વધીએ છીએ, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય? ફરીથી, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય? પહેલાં ઓપ્શન સમજી લઈએ પછી ડિટેલમાં જોઈશું। એ લાલ, બી વાદળી, સી લીલો અને ડી જાંબલી। તો કહું વેગ
सौथी ओछो वेग छे एनो मतलब विचलन सौथी वधु हशे। आपणे ज्यारे प्रिझमना एक भागमांथी श्वेत प्रकाशनुं किरण आपात करीए त्यारे सात रंगमां विभाजित थाय, एमां विचलन कोनुं सौथी वधारे थाय, जे नीचे छे जांबली, तो जांबली रंगनुं विचलन सौथी वधारे थाय एटले एनो वेग केवो होय, ओछो होय, तो आनो जवाब आवशे डी जांबली। चलो नेक्स्ट आगळ वधीए खाली जग्या तरफ। हूँ सात नंबर की खाली जगह लऊँ छू। पहला तो एक आपी है अपने इथाइन ए खाली जगह प्रकार हाइड्रोकार्बन संयोजन है। फरीदी इथाइन खाली जगह प्रकार हाइड्रोकार्बन संयोजन है। तो ऑप्शन तमने बे आप्या छे आल्किन आल्काइन। तो वे इथाइन तो पाछळ शू छे आइन, तो एम आमा आल्काइन तो पाछळ शू आवशे आइन, एटले आनो जवाब आवशे आल्काइन। चलो नेक्स्ट आगळ वधीए। आधुनिक आवर्त कोष्टकना खाली जगह समूहना तत्वों ने निष्क्रिय वायुओ कहेवामां आवे छे। हवे एना माटे तमने आवर्त कोष्टक जोता आवडवुं जोईए। तमारी टेक्स्टबुकनी अंदर तमे चेप्टर नंबर 5 जोशो तो तमने एनी अंदर आवर्त कोष्टक आपेलुं छे। आ रह्यो तमे एमां आ भागने शू कहो छो धातु, डाबी बाजू, जमणी बाजू शू छे अधातु, वच्चे शू छे अर्धधातु, अने आवर्त कोष्टक में 18मो ने छेल्लो समूह के जेनी अंदर हीलियम, नियोन, आर्गोन, क्रिप्टोन, सेनोन, रेडोन वगैरह तत्वों आपेला छे, ए तत्वों केवा छे निष्क्रिय छे, एटले जवाब शू आवशे 18मो समूह। चलो नेक्स्ट एनाथी आगळ वधीए। હવે આપ્યો છે 9 નંબરનો ક્વેશ્ચન્સ, એ પણ ખાલી જગ્યા સ્વરૂપે જ છે કે સ્વાદુરસમાં ચરબીના પાચન માટે, ફરીથી સ્વાદુરસમાં ચરબીના પાચન માટે ખાલી જગ્યા ઉત્સેચક હોય છે। તમને ખબર છે ત્રણ ઉત્સેચક, એમાઇલેસ, લાઇપેસ અને ટ્રિપ્સિન। એમાઇલેસ સ્ટાર્ચનું પાચન કરે છે, લાઇપેસ ચરબીનું પાચન કરે છે અને ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે। હવે આમાં આપણને શું પૂછ્યું છે ચરબીના પાચન માટે, એટલે એનો જવાબ શું આવશે લાઇપેસ। ચલો નેક્સ્ટ આગળ વધીએ। પરાગાશન એ ખાલી જગ્યાનો એક ભાગ છે। ઓપ્શન છે પુંકેસર અને સ્ત્રીકેસર। તો તમને જણાવું કે પુંકેસર છે એના આપણે બે જ ભાગ લખીએ છીએ, જેમાં એક તંતુચ, અને સ્ત્રીકેસરના આપણે ત્રણ ભાગ લખીએ છીએ, જેમાં સૌથી ટોચનો ભાગ છે અને પરાગાશન કહીએ છીએ, મધ્ય ભાગ છે અને પરાગવાહિની કહીએ છીએ, અને સૌથી નીચે છે અને આપણે અંડાશય કહીએ છીએ। તો હવે આનો જવાબ શું આવશે પરાગાશન, તો એ સ્ત્રીકેસરનો ભાગ છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ નંબર 11 જોઈએ કે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક ખાલી જગ્યા હોય છે। હવે કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે, ઓપ્શન આપ્યો છે એ 1.33 અને બી 1.5। આમ જુઓ તો એનો જવાબ હોય છે 1.52। હવે જો તમને નથી ખબર પડતી અથવા ક્યાં છે, તો તમારે 10મા ચેપ્ટરમાં મેં આગળ પણ કીધું છે તમે કે તમે વક્રી ભવનનું એક કોષ્ટક ખોલો કે જેની અંદર દરેકના તમને શું આપેલા છે વક્રી ભવન આપેલા છે અથવા વક્રી ભવનાંક આપેલો છે। જેમ કે અહીંયા આપણે જોઈએ છીએ આની અંદર આપણને કાચનો વક્રી ભવનાંક કીધો છે, તમે અહીંયા જોશો તો તમને બ્રાઉન કાચ આપેલો છે જેનો વક્રી ભવનાંક છે 1.52। તો એનો મતલબ કે આનો વક્રી ભવનાંક કેટલો કહેવાય, તો આપણે કહીશું 1.5। ચલો નેક્સ્ટ આગળ વધીએ। 12 નંબર કે સૂર્યની અંદાજિત ઉંમર ખાલી જગ્યા વર્ષ છે। ઓપ્શન એ છે 5 કરોડ અને બી છે 5 અબજ। તો તમને ખબર છે સૂર્ય છે એ 5 અબજ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, આનો જવાબ શું આવશે 5 અબજ, અને એમાં તો એવું પણ આપ્યું છે કે હજી 5 અબજ વર્ષ સુધી રહી શકે એમ છે। ચલો નેક્સ્ટ આગળ વધીએ। આ 6 શું હતી ખાલી જગ્યાઓ, હવે જે આવે છે એ છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો, એટલે કે ટ્રુ એન્ડ ફોલ્સ। તો અહીંયા 13 નંબરનો ક્વેશ્ચન્સ આપ્યો છે કે મેન્ડેલિફનો આવર્ત નિયમ પરમાણવીય ક્રમાંક ઉપર આધાર રાખે છે। તો મેન્ડેલિફનો આવર્ત નિયમ છે એ શેના આધારે બનેલો છે, તો આપણે તો એનો નિયમ એવો લખીએ છીએ કે મેન્ડેલિફનો નિયમ છે પરમાણવીય દળના આવર્તનીય વિધેય છે। તો આનો જવાબ આવે છે પરમાણવીય દળ, જ્યારે આમાં એવું લખ્યું છે ક્રમાંક ઉપર આધારિત છે, એટલે આ છે ખોટું। ચલો નેક્સ્ટ આગળ વધીએ। 14 નંબરના ક્વેશ્ચન્સ તરફ, ખરું છે કે ખોટું કે મનુષ્યમાં ફલન થાય
त्यारे ज लिंग निश्चय नक्की थई जाय छे। साचू छे के खोटू? तो ये जवाब आवशे साचू। केवी रीते हूँ तमने कहूँ, नर अने मादा शुक्रकोश अने अंडकोश पहला शू थाय बने जोड़ाय फलन थाय, फलन थी फलितान एमांथी नवो सजीव बने। हवे नर में एक्स वाई मादा में एक्स एक्स पण बने फलन थाय एटले तो आगळ वहन थई ज जशे, बराबर छे। एटले हवे जो एक्स नु वहन थशे तो मादा अने नर माथी वाई नु वहन थशे तो शू आवशे नर। एटले ए समय ज नक्की थई जाय छे के लिंग निश्चयन क्यूँ हशे। जवाब आवशे साचुं। नेक्स्ट त्यार पछी 15 नंबर नो क्वेश्चन आप्यो छे के बहिर्गोल लेंस वडे वस्तुनु मात्र वास्तविक प्रतिबिंब ज मळे छे। तो शू बहिर्गोल लेंस वडे मात्र वास्तविक प्रतिबिंब ज मळे? खोटू छे। आपणे 6 किरणाकृति भणीए छीए, एमां 1 થી 5 માં આપણે શું લખીએ છીએ? વાસ્તવિક અને ઉલટું। પણ 6 માં આપણે શું લખીએ છીએ? આભાસી અને ચતુ। તો જવાબ છે ખોટું। नेक्स्ट पृथ्वीनी फरते भ्रमण करता चंद्रना गुरुत्वाकर्षण ने कारण समुद्रना जल स्तर में भरती अने ओट आवे छे। तो भरती अने ओट आवानुं मुख्य कारण शू छे? तो ये कारण ज आ छे कि आपणी जे पृथ्वी छे एनी फरते चंद्र छे भ्रमण करे छे, एनुं जे गुरुत्वाकर्षण छे एना लीधे पाणी आगळ पाछळ थाय छे, एने आपणे भरती अने ओट कहीए छीए। तो जवाब छे साचू। चलो नेक्स्ट, हवे तमने नीचे आपेला प्रश्न माग्या मुजब लखो एटले के एसक्यू आपेला छे। हवे जुए अहींया आपणे क्रमवाइज शुरू करीए छीए 17 नंबरना क्वेश्चन्स तरफ। उच्च कक्षाना प्राणीओमां नियंत्रण अने सहनियमन करता बे तंत्रोना नाम लखो। 7 चेप्टरनो क्वेश्चन्स छे। उच्च कक्षाना सजीवमां कया बे तंत्रो होय छे? तो आपणने खबर छे पहेलुं तंत्र छे अंतःस्त्रावी तंत्र अने बीजू छे चेता तंत्र। तो उच्च कक्षाना सजीवोमां बे प्रकारना तंत्र होय छे, कया कया? एक चेता तंत्र, बीजू अंतःस्त्रावी तंत्र। चलो नेक्स्ट आगळ वधीए 18 नंबरना क्वेश्चन्स तरफ। काननी बूट विशेनी प्रभावी अने प्रछन्न अभिव्यक्ति कई छे? तो आपणे काननी बूटनी माहिती शीखेला छे कि आपणे कानना बारनो भाग छे ने कर्ण पल्लव कहेવાય, એના નીચેનો ભાગ છે ને કાનની બૂટ કહેવાય। કાનની બૂટ બે પ્રકારની છે, ઘણા લોકોને મુક્ત બૂટ જોવા મળે, ઘણાને જોડાયેલી જોવા મળે, પણ વધારે કયું લક્ષણ જોવા મળે? મુક્ત બૂટ। તો મુક્તને આપણે શું કહીએ છીએ? પ્રભાવી લક્ષણ। અને પ્રછન્ન કોને કહેવાય? જે જોડાયેલી બૂટ છે, બરાબર છે। એટલે મુક્ત પ્રભાવી અને જોડાયેલી છે પ્રછન્ન અથવા અપ્રભાવી છે। આગળ વધીએ। સામાન્ય દૈહિક કોષમાં જનીનના સેટની બે પ્રતિકૃતિ હોય છે, તો જનનન કોષમાં એનો એક સેટ કેવી રીતે થાય છે? એટલે કે નરમાં 23 જોડ રંગસૂત્ર છે, માદામાં 23 જોડ રંગસૂત્ર છે, તો પછી બાળકમાં 23 જોડ કેવી રીતે બને છે? 46 જોડ કેમ નથી બનતી? તો આપણને ખબર છે એના માટે જવાબદાર પ્રક્રિયા છે અર્ધસૂત્રી ભાજન। તો અર્ધસૂત્રી ભાજનની પ્રક્રિયા વડે જે સેટ છે એ કેવો બની જાય? વળી પાછો સિંગલ બની જાય છે। ચલો નેક્સ્ટ, તો એનો જવાબ શું આવશે? ઇન શોર્ટ અર્ધસૂત્રી ભાજન પ્રક્રિયા। 20 નંબરનો ક્વેશ્ચન્સ આપ્યો છે, ચલ અવરોધ એટલે શું? ચલ અવરોધ કોને કહેવાય? 12 ચેપ્ટરમાં આપણને આપેલું છે કે વોલ્ટેજ બદલ્યા સિવાય એમાંથી વહેતા પ્રવાહનું નિયંત્રણ કરવા માટે, ફરીથી, વોલ્ટેજ બદલ્યા સિવાય એમાંથી વહેતા પ્રવાહનું નિયંત્રણ કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને શું કહેવામાં આવે છે? તો ચલ અવરોધ કહેવામાં આવે છે। ચલો નેક્સ્ટ, એના પછી જોઈએ 21 નંબરનો ક્વેશ્ચન્સ છે, વાહનો માટે કયું બળતણ સ્વચ્છ ગણવામાં આવે છે? વાહનોમાં સ્વચ્છ બળતણ કયું? જે ધુમાડા રહી છે, આગળ પણ આપણે આના વિશે ચર્ચા કરી ગયા છીએ, સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે સૌથી સ્વચ્છ બળતણ છે। અને તમને ખબર હશે એટલા માટે ઇન ફ્યુચર આઈટી ટેકનોલોજી પણ આના ઉપર કાર્ય કરી રહી છે। નેક્સ્ટ આગળ આપ્યું છે, ઓઝોનનું આણ્વીય સૂત્ર જણાવો। તો આપણે ઓઝોનનું સૂત્ર શું લખીએ છીએ? O3। જો આપણે ઓ લખીએ તો ઓક્સિજન થશે, O2 લખીએ તો ડાયોક્સિજન થશે, પણ O3 એને આપણે શું કહીએ છીએ? ઓઝોન, એટલે ઓઝોનનું સૂત્ર કહેવાય। ચલો નેક્સ્ટ, બીજું 23 નંબરનો ક્વેશ્ચન્સ છે, કઈ નકામી વસ્તુઓનું
पुनः चक्रियकरण करी शकाय छे। पुनः चक्रियकरण एटले शुं? रिसाइकल। तो उपयोग में लीधेली वस्तुओ एनु आपणे रिसाइकल करी शकीए छीए, एटले के पुनः चक्रियकरण करी शकीए छीए। तो जवाब आवशे उपयोग में लीधेली वस्तु।